गीर सोमनाथ अने अमरेली जिलाना बंदरना अरविंद खुमाण संचालक दरियानो डारो संस्थाना आगेवानो द्वारा रजूआत करवामां आवी छे। तो माछीमारो बेरोजगारोनो सामनो करी रही छे। तो पेकेजमां मजूर महिलाओ माटे कोई जोगवाई करवामां आवी नथी। तो एक बोट 30-40 लाखमां तैयार छे, तो 2-4 लाखनी सहायनी कोई मदद मळी शके नथी। तो पुरुष खलासीने 6 महीना सुधी वेतन आपवानी मांगणी पण करी छे। तो पगड़िया माछीमारो माटे कोई सहाय जाहेर करवामां आवी नथी। तो पगड़िया माछीमारोने सहाय आपवानी मांग करी छे। અમારી સરકાર પાસે જે મુખ્યમંત્રી રાહત બજેટ જે બહાર પાડ્યું છે સરકારે, એ સરકારનો આભાર। પણ જે અત્યારે જે વિસંગતતા રહી ગઈ છે બજેટની અંદર, કે જે નાના પગડિયા માછીમારો છે, નાના જે કિનારા પર મજદૂર વર્ગ છે, મહિલાઓ છે, માઇગ્રેશન માછીમાર કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરીને માછીમારો આવતા હોય, પછી જે અમુક લોકોને બોટમાં વધુ નુકસાની થઈ છે તો એમને ઓછું વળતર મળેલું છે, અને બીજી વસ્તુ કે અમુક બોટોનું હજી સર્વે નથી થયેલું। જ્યારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે 10-15 દિવસ તો લોકો પોતાને ભાન ભૂલી ગયા હતા, એટલા માટે અને અધિકારીઓ આવ્યા હતા એ રેન્ડમલી સર્વે કરીને વહી ગયા। એટલે અમારી એવી માંગ છે કે ફરી વખત સર્વે થાય, કારણ કે કિનારા પર બોટ હતી તો 5 બોટને નુકસાન થયું અને 25 બોટને નુકસાન થાય એવું શક્ય નથી, કારણ કે બધી બોટ કિનારા પર હતી। એવી એક અમારી માંગ છે કે ફરી વખત બધા જ માછીમારો જે રજીસ્ટ્રેશન થયેલા હોય એમને પણ સહાય મળે, અને રજીસ્ટ્રેશન ન થયેલી હોય એવી બોટોને કાયદેસર કોલ કરી અને એમનું રજીસ્ટ્રેશન કરવામાં આવે અને એમને સહાય મળે। અત્યારે જે સરકાર દ્વારા 30,000 થી લઈને 1.5 લાખ સુધીની સહાય આપેલી છે, પરંતુ જે માછીમારની બોટ છે એ 30 લાખથી 40 લાખની બોટ આવે છે, એમાં સામાન સહિત GPS વાયરલેસ અને તમામ વસ્તુ હોય છે, એના માટે 40-50 લાખનું નુકસાન હોય છે, અને માત્ર 30,000, 40,000, 80,000 અને 1-1.5 લાખ સુધીની સહાય આપી છે। તો સરકારને અમારો એક અનુરોધ છે કે 5 લાખથી ઉપરની સહાય આપવામાં આવે, અને બીજી વસ્તુ એ કે 5 લાખથી 10 લાખની જે લોનની જોગવાઈ કરેલી છે બજેટમાં, સરકારનો આભાર, પણ બેંકવાળા લોન આપતા નથી, ધક્કા ખવડાવે છે। અમારા ગામનો જે એક માછીમાર છે એ 25 ધક્કા ખાઈને કંટાળીને ગામમાં બેસી ગયો છે। એટલે સરકારને વિનંતી કે બેંકના અધિકારીઓને સૂચના આપે કે તાત્કાલિક ધોરણે માછીમારને લોન આપવામાં આવે, લોન નહીં મળે અથવા સહાય નહીં મળે તો માછીમાર ધંધા વિનાનો થઈ જશે અને બે વખત થઈ જશે।